આમ આદમી પાર્ટી સાથે જોડાયા અને સૌપ્રથમ સુરતની મુલાકાતે આવેલા ઈશુદાનભાઈ ગઢવીનું સુરત જિલ્લા આમ આદમી પાર્ટી ટીમ તેમજ કામરેજ તાલુકા આમ આદમી પાર્ટી ટીમ વતી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગુજરાતના આમ આદમી પાર્ટીના સંસ્થા કિશોરભાઈ દેસાઈ તેમજ ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલિયા તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠિયા તેમજ સુરત જિલ્લા પ્રમુખ બટુકભાઈ વાડદોરિયા તેમજ આંબોલી તાલુકા સદસ્ય હારૂનભાઈ અગવાન તેમજ દરેક તાલુકા તથા શહેર કારોબારી કમિટી તેમજ પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા તેમજ કામરેજ તાલુકા કારોબારી તથા તમામ કાર્યકર્તા મિત્રોનો ખૂબ ખૂબ આભાર। મિત્રોનું હું સ્વાગત કરું છું, અભિવાદન કરું છું। માનનીય ઈશુદાનભાઈ આમ આદમી પાર્ટી સાથે જોડાયા અને આમ આદમી પાર્ટીના ખૂણે ખૂણે ગુજરાતના જે કાર્યકર્તાઓ જોડાયા છે એમની અંદર નવો જોમ, જુસ્સો અને તાકાત આવી, એ બદલ હું માનનીય ઈશુદાનભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને પાર્ટી પરિવારમાં સ્વાગત કરું છું। હું ઘણી બધી વખત અહીંયા બોલ્યો છું એટલે આજે કંઈ જાજુ બોલીશ નહીં। માનનીય ઈશુદાનભાઈ પૂરો સમય આપણી વચ્ચે એમની વાત રાખી શકે એટલે બે વાત કહી અને હું પૂરું કરીશ। સમયનું ખૂબ મોડું થઈ ચૂક્યું છે પણ મારે તમને એટલું ધ્યાન દોરવું છે કે ઈશુદાનભાઈ આવ્યા આપણને બધાને મજા આવી કે ન આવી? ઓછી આવી હોય એવું લાગે, મજા આવી કે ન આવી? આપણને બહુ મજા આવી કે ન આવી? તમને, મને, આપણને સૌને જેટલી મજા આવે એના કરતા ચાર ગણી બળતરાવું વળી બાજુ ચાલુ થઈ છે। એટલે એક નાનકડી એવી વાત આનું મારે તમારું ધ્યાન દોરીને વાત પૂરી કરી દઈશ, પછી ઘણા મોકાઓ હજુ છે જ્યાં બોલવાનું છે। આપણને મજા આવી મજામાં રંગમાં ભંગ પાડવા માટે સોશિયલ મીડિયા ઉપર ભાજપે અને કોંગ્રેસે બે ગેંગો ઉતારી છે, રોકડી ગેંગ। 150 રૂપિયા ઉપર એક પોસ્ટ લખવાની, જેવો માણસ એવો દાઢી રાખી છે, કોઈક 150 પોસ્ટ લખે, તો પછામાં લખે છે, 60 વાળાય છે, 200 વાળાય છે, બધું ઈ વ્યવહાર છે એનો। ઈશુદાનભાઈ અહીંયા જોડાણા એની આપણને ખુશી એટલા માટે છે કે અરવિંદજીએ કીધું કામ ન હોય, ધંધો ન હોય, બધું વેપાર ધંધા ભાંગી ગયા હોય, નવરા આટા મારતા હોય, ઘરેથી કહેતા હોય પાર્ટી મળ્યો જાને, એવું આપણે વારંવાર જોયું છે કે કાંઈ કામ ધંધો ન હોય એટલે ગમે પાર્ટી ગોઠવાઈ જાય ને એમ કરતા કરતા ભાજપમાં હોય વલ ઠેઠું પણ પોગી જાય। પણ ઈશુભાઈ પોતાની જિંદગીની ટોચ ઉપર બેઠેલા માણસ છે, આખું ગુજરાત જેને એના નામથી ચહેરાથી અવાજથી ઓળખી જાય એટલી સફળતાના શિખરે બેઠા હોય અને પછી જ્યારે એને એમ થાય કે હવે કંઈક આપણે વધારે સારું કામ કરવું છે અને નિર્ણય લેવાની જ્યારે ઘડી આવે ત્યારે ભાજપ વાળા એને મંત્રી બનાવવાની ઓફર મારતા હોય, કોંગ્રેસ વાળા એમ કે તમે માગો એટલા રૂપિયા ને તમે કયો ઈ પદ ઉપર તમને બેહારીએ એવું બધું કહેતા હોય અને બધું ત્યાગ કરીને આપણી આમ આદમી પાર્ટી જેવી સામાન્ય પાર્ટીમાં જોડાય એ આપણા માટે ગર્વની બાબત છે। પણ હવે એ જોડાણાની જે વેદનાઓ બીજી બાજુ ફરી રહી છે, પગારદાર માણસો એલફેલ વાતો ફેસબુક ઉપર ટ્વિટરમાં લખતા હશે, આપણા બધાના ધ્યાને આવી છે, તો હવે એ આપણા બધાની જવાબદારી છે। કિશુભાઈ એ આવડો મોટો મજબૂત નિર્ણય લીધો છે તો જે જે કઈ આવી ગેંગુ આટા મારતી હોય ફેસબુકમાં કે ટ્વિટરમાં કે વોટ્સએપમાં એને વીણી વીણીને જવાબ દેવો, એ જવાબદારી આપણા બધાની છે હવે। કેમ કે 200 રૂપિયામાં ઘરે બેઠા બેઠા ઈશુદાનભાઈ આમ ને આમ આદમી પાર્ટી આમ લખી નાખવું હેલું છે, પણ તમને કોઈક મંત્રી બનાવવા તૈયાર હોય છતાં તમે એક સામાન્ય પાર્ટીની અંદર જોડાઈ જાવ ને એ બહુ અઘરું છે એવું તમારે એને સમજાવવાનું છે। મારી વાત સમજાય છે કે નહીં? એટલે બહુ લાંબી વાત હું નથી કરતો પણ આપણે હવે હજળ રહેવું પડશે। આમ સીધી રીતે એ ક્યાંય પોગે એમ નથી, કેમ કે એના ધંધા જેવા કર્યા છે કે ગામ હવે એને મત આપે એમ નથી, પ્રેમ આપે એમ નથી, એની વાત સાંભળે એમ નથી જનતા। એટલે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને જે કાંઈ પણ નેગેટિવ વાતો ફેલાવતા હોય, ખોટી વાતો ફેલાવતા હોય, ભ્રમ ફેલાવતા હોય, એલફેલ વાતો કરતા હોય એને તમે જવાબ આપશો કે નહીં આપો? આવો ઢીલો જવાબ આપશો તો તે હામાં ઘરે આવશે તમારે, ભાઈ જવાબ આપશો કે નહીં આપો? આપણા બધાનું બે કામ છે, એક કે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર અને દિલ્હીમાં જે કાંઈ સારું કામ કરી રહી છે એ લોકો સુધી, વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવું, અને બીજું કામ કે જે લોકો પગાર ઉપર આમ આદમી પાર્ટીની કે ઈશુભાઈની નબળી વાતો કરી રહ્યા છે એને જે ભાષા સમજે એ ભાષામાં તમારે જવાબ આપવો। આ બે કામ અત્યારે આપણી પાસે છે,
કરવા જેવા. અને આ તો હજુ શરૂઆત છે, હજુ તો એક ઈશુદાનભાઈ આવ્યા છે. અરવિંદજી એ ઈશુદાનભાઈ ને મનોજભાઈ ને મને તૈણે લેશન આપતા ગયા છે કે હવે તમારે તૈણે ભેગા થઈને લિસ્ટ ટાઈપો ની બધા લઈ આવવાના છે. અમે એ લિસ્ટ ઉપર કામ કર્યું છે. હજુ એક ઈશુદાનભાઈ માં જો એ આટલી બળતરા કરતા હોય તો ગુજરાતના પ્રતિષ્ઠિત 10 વ્યક્તિને લાવીને સ્ટેજ પર બેહારશો ત્યારે હા હા હું કરતા હશે. અમે તો એનો વિચાર કરીએ છીએ કે કોઈ દવા કામ ન કરે ને એવા ગાંડા કરી નાખવાના તાને. તો મારી વાત પૂરી કરું છું. હું માનની ઈશુદાનભાઈનો વારંવાર ફરીવાર ખૂબ ખૂબ આભાર માનું છું કે આપણી જેવા નાના માણસોને એમણે પાર્ટીમાં જોડાઈને બહુ મોટી હિંમત આપી છે ને આખા ગુજરાતને બહુ મોટી આશા આપવાનું કામ માનની ઈશુદાનભાઈએ કર્યું છે. હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરતા મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.